મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ. આગળ જો ગયા એવો વિડીયો આપણે બનાવવા માટે કાનમાસ્ટર એપ્લિકેશન ઓપન કરીશું. તમે પણ આ રીતના યોગ્ય રીતે સાઉન્ડમાં ઇમેજનું એડિટિંગ કરી તમે પણ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી શકો છો. અત્યારે અપલોડ કરી શકો તમે આ જગ્યાએ મેલડીમાં ઇમેજ છે, મોગલમાં ઇમેજ છે, દોરસામાં ઇમેજ છે, કોઈ પણ ઇમેજ લઈ તમે આ વિડીયો બનાવી શકો છો. આપણે અત્યારે સાઉન્ડમાં ઇમેજ સાઉન્ડમાંનો ઇમેજ લઈ બનાવીશું. આપણે અત્યારે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી સોળ બાય નાઇનનો રેશિયો પસંદ કરીશું અને ક્રિએટ બટન ઉપર ક્લિક કરીશું. ક્રિએટ બટન પર ક્લિક કર્યા બાદ મોબાઈલની ગેલેરી ખુલશે. ગેલેરી ખુલ્યા બાદ ઇમેજ સ્નેરમાં જઈ બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ પસંદ કરીશું. બ્લેક કલરના બેકગ્રાઉન્ડને આપણે 30 સેકન્ડ સુધી લંબાવીશું. 30 સેકન્ડ બાદ લંબાવ્યા બાદ બેક બટન ઉપર ક્લિક કરી, લેયર ઉપર ક્લિક કરી, મીડિયા ઉપર ક્લિક કરી એક વોલપેપર સિલેક્શન કરીશું. વોલપેપર તમે આવું જ વોલપેપર ગૂગલમાંથી પણ ડાઉનલોડ કરી શકો. અત્યારે આપણે આ વોલપેપરને યોગ્ય રીતે સ્ક્રીન ઉપર સેટ કરી આ રીતે સ્પાઇટ સ્ક્રીન ઉપર ગઈ ફૂલ સ્ક્રીન આપવાનું છે. ત્યાંથી બેક બટન ઉપર ક્લિક કરી વોલપેપરને 30 સેકન્ડના લેયર સુધી સાથે સરખાવીશું. 30 સેકન્ડના લેયર સુધી સરખાવ્યા બાદ 3 ડોટ ઉપર બટન આ સાઈડ ડાબી બાજુ 3 ડોટ ઉપર ક્લિક કરી ડુપ્લિકેટ બટન ઉપર ક્લિક કરીશું એટલે નવું વોલપેપર ખુલશે. એ વોલપેપરને આપણે આ નીચેના ફિલ્ટર બટન ઉપર ક્લિક કરી બેઝ ઉપર ક્લિક કરી B01 આપણે પસંદ કરીશું. B01 પસંદ થયા બાદ એને બેક આપીશું. બેક બટન ઉપર આપીને હવર એનિમેશનમાં જઈ પલ્સ બટન ઉપર ક્લિક કરવાનું છે. પલ્સ બટન ઉપર ક્લિક થઈ ગયા બાદ બેક બટન ઉપર ક્લિક કરવાનું છે. બેક બટન હજી એક બે વાર બ્લેક બટન ઉપર ક્લિક કરી લેયર બટન ઉપર ક્લિક કરી સાઉન્ડમાં ઇમેજ આપણે પસંદ કરીશું. સાઉન્ડમાં ઇમેજ તમે પણ કોઈ પણ જગ્યાએથી લઈ શકો છો અથવા મારા વોટ્સઅપ રિલેટેડ ચાલે છે એમાં હું દરરોજ સાઉન્ડમાં ઇમેજ અપલોડ કરું છું. તમે ત્યાંથી પણ મારા સાઉન્ડમાં ઇમેજના દર્શન ડેલી કરી શકો છો. હું તમને એ ડિસ્ક્રિપ્શનમાં મારા ગ્રુપની લિંક હું પણ આપી દઈશ. અત્યારે આપણે સાઉન્ડમાં ઇમેજ પસંદ કરીશું. સાઉન્ડમાં ઇમેજ પસંદ થઈ ગયા બાદ ક્રોપિંગ બટન ઉપર ક્લિક કરી માસ્ક ઉપર અવેલેબલ કરીશું. અવેલેબલ આપ્યા બાદ સાઉન્ડમાં ઇમેજને ગોળ શેપ આપીશું. ગોળ શેપ આપ્યા બાદ બેક બટન ઉપર ક્લિક કરી ફેધરને 30-40 સેકન્ડના સુધીના રેશિયા સુધી આપણે લંબાવીશું. 40 સેકન્ડના રેશિયા સુધી લંબાવ્યા બાદ બેક બટન ઉપર ક્લિક કરી ક્રોપિંગ બટન ઉપર ક્લિક કરી આ રીતના યોગ્ય નીચેની તરફ એટલા લગી આપણે સુધી રાખીશું. એ બાદ થઈ ગયા બાદ સાઉન્ડમાં ઇમેજને ચંદ્રમાં એટલે કે સૂર્ય ચંદ્રમાં આ રીતે યોગ્ય સેટ કરીશું. ચંદ્રમાં યોગ્ય રીતે સેટ થયા બાદ બેક બટન ઉપર ક્લિક કરી આલ્ફા ઉપર ક્લિક કરી 100 ટકાના રેશિયાને સુધી આપણે 80 ટકા સુધીનો રેશિયો રાખીશું. 80 ટકા સુધી રેશિયો રાખી બેક બટન ઉપર ક્લિક કરી બ્લેક બટન ઉપર ક્લિક કરી ફરીથી સાઉન્ડમાં ઇમેજ પસંદ કરીશું. ફરીથી સાઉન્ડમાં ઇમેજ પસંદ કર્યા બાદ તેને પણ કોપિંગ બટન ઉપર ક્લિક કરીશું. કોપિંગ બટન ઉપર ક્લિક કર્યા બાદ ગોળ શેપ આપીશું. ગોળ શેપ આપ્યા બાદ બેક બટન ઉપર ક્લિક કરી સ્ટેપને આપણે 40 ટકા સુધી રાખીશું. 40 સેકન્ડના ચેન્જ થઈ ગયા બાદ તે ઇમેજને આ રીતે યોગ્ય રીતે પહેલાં જેમ ગોઠવતું તે રીતના ગોઠવીશું. આ રીતના ગોઠવી ચોરસ કરી દેવાનું છે. ચોરસ કર્યા બાદ બેક બટન ઉપર ક્લિક કરી સાઉન્ડમાં ઇમેજ તમે યોગ્ય રીતે સેટ કરી શકો છો. અત્યારે આપણે આ ચંદ્ર નાના ચંદ્રમાં ગોળામાં પણ સાઉન્ડમાં ઇમેજ આપણે મૂકીશું. સાઉન્ડમાં ઇમેજને આ રીતે યોગ્ય સેટ કરી યોગ્ય બેક બટન ઉપર ક્લિક કરીશું. બેક બટન ઉપર આવી સાઉન્ડમાં ઇમેજને 30 સેકન્ડના લેયર સુધી 30 સેકન્ડના લેયર સાથે સરખાવીશું. 30 સેકન્ડના લેયર સાથે સરખાવીશું બંને ઇમેજને 30 સેકન્ડના લેયર સાથે સરખાવી બેક બટન ઉપર ક્લિક કરી મેઇન સાઉન્ડમાં ઇમેજની લઈ ચાવી જેવી બટન ઉપર ક્લિક કરી ધીરે ધીરે તમે આ રીતના વિડીયોને સેજ આગળ વધારીશું. સેજ આગળ વધાર્યા બાદ આ રીતના સેજ આગળ વધારી યોગ્ય રીતે તમે સાઉન્ડમાં ઇમેજને જો મારા આ વિડીયોમાં જે રીતના હું તમને એડજસ્ટ કરું છું એ રીતના તમે પણ એડજસ્ટ કરી શકો છો. આ રીતના એડજસ્ટ કરવાનું છે. વિડીયો જ્યાં લગી આપણે બનાવે ત્યાં લગી આ વિડીયો હું તમને છેડ લગી એડજસ્ટ કરીને બતાવું છું. આ રીતના તમે એડજસ્ટ કરી શકો છો. તમે પણ મારી જેમ વિડીયો યુટ્યુબ ચેનલમાં આવા જ વિડીયો બનાવી તમે પણ તમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબર થઈ શકો છો અને આ વિડીયોને ફર્સ્ટ કોમેન્ટ કરવાવાળા કરશે તેને યુટ્યુબ ચેનલનો મારી યુટ્યુબ ચેનલમાં પ્રમોશન પણ કરી દે. ચેનલનું તમારે છેલ્લે ગયા વિડીયો અને પછીના વિડીયો બનાવીશ તેમાં તમારા ચેનલનું નામ અને તમારી ચેનલનું પ્રમોશન પણ કરીશ. આ રીતે વિડીયો બના આ રીતના એડજસ્ટ થઈ ગયા બાદ બેક બટન ઉપર ક્લિક કરીશું. બેક બટન ઉપર ક્લિક કરીશું ત્યારબાદ આપણે વોલપેપરને ફરીથી એકવાર સિલેક્શન કરીશું. વોલપેપરને ફરીથી એકવાર સિલેક્શન થઈ ગયા બાદ આ રીતના વોલપેપરને સિલેક્શન કર્યા બાદ ક્રોપિંગ બટન ઉપર ક્લિક કરીશું. ક્રોપિંગ બટન ઉપર ક્લિક કરી
આ રીતે અડધા લગીના સુધીના લેને આ રીતે આપણે યોગ્ય રીતે કટ કરીશું. કટ થઈ ગયા બાદ બેક બટન ઉપર ક્લિક કરીશું. બેક ક્રોપિંગ ઉપર યોગ્ય રીતે સેટ કરું. બેક બટન ઉપર ક્લિક કરીશું અને આલ્ફા નીચેની તરફ આલ્ફા બટન ઉપર ક્લિક કરી આ વિડીયોના રેશિયોને 100% થી 40% સુધીના રેશિયા સુધી આપણે રાખીશું. 40% રેશિયા થઈ ગયા બાદ બેક બટન ઉપર ક્લિક કરી આ રીતના હું તમે જોઈ શકો છો એમ વિડીયોને ઉલટાવીશું. આ વિડીયોને ઉલટા થઈ ગયા બાદ આ રીતના યોગ્ય રીતે આ ફૂલ સ્ક્રીન કરી યોગ્ય રીતે આપણે સેટ કરીશું. ફૂલ સ્ક્રીન યોગ્ય રીતે સેટ કર્યા બાદ ફરીથી સાઉન્ડમાં ઇમેજ આપણે પસંદ કરીશું. સાઉન્ડમાં ઇમેજ આપણે લેયર બટન ઉપર કરી મીડિયા ઉપર ક્લિક કરી સાઉન્ડમાં ઇમેજ ફરીથી પસંદ કરીશું. આ સાઉન્ડમાં ઇમેજને આપણે ક્રોપિંગ બટન ઉપર કરી ગોલ્ડ શેપ આપીશું. ગોલ્ડ શેપ આપ્યા બાદ આ રીતના તમે યોગ્ય રીતે સેટ કરીશો. ત્યારબાદ આ ફેધરને આપણે 40% સુધીના રેશિયા સુધી સુધી રાખી બેક બટન ઉપર ક્લિક કરીશું. બેક બટન ઉપર ક્લિક કરી આ સાઉન્ડમાં ઇમેજને આપણે જોઈ શકો તેમ ઉલટાવીશું. તેની નીચે આપણે સાઉન્ડમાં ઇમેજની વોલપેપરને આ રીતના યોગ્ય રીતે નીચે આવે તે રીતના સેટ કરીશું. સેટ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો ઇમેજ પણ ઉપરની તરફ જેમ છે તેમ તે રીતના મેં ગોઠવીશું. આ સાઉન્ડમાં ઇમેજને એ પ્રમાણે તમે નીચે પણ ગોઠવી શકશો. ત્યારબાદ આલ્ફા બટન ઉપર નીચેની તરફ આલ્ફા બટન ઉપર ક્લિક કરી આ સાઉન્ડમાં ઇમેજને પણ તમે 70% થી 80% સુધીના રેશિયા 70% થી 80% રેશિયા સુધી રાખીશું. બેક બટન ઉપર ક્લિક કરી તે સાઉન્ડમાં ઇમેજને પણ આપણે 30 સેકન્ડના લેયર સુધી સરખાવીશું. 30 સેકન્ડના લેયર બાદ સરખાવીશું. આ વોલપેપરને પણ 30 સેકન્ડના લેયર સાથે સરખાવીશું. 30 સેકન્ડના લેયર બાદ સરખાવ્યા બાદ પહેલાં જે રીતના મેં સ્ટાવી જવા બટન ઉપર ક્લિક કર્યું હતું તે રીતના આ વિડીયોને પણ તમે ઝૂમ આઉટ કરવાનું છે. તમે જોઈ શકો છો હું આ વિડીયોમાં તમને પણ ફરી વાર એક ઝૂમ આઉટ કરીને બતાવું છું. આ રીતના તમે ઝૂમ આઉટ કરશો. ધીરે ધીરે આ રીતના વિડીયોને આગળ વધારીશું તેમ વિડીયોને ઝૂમ આઉટ કરીશું. ઉપરના વિડીયોની જેમ તમારે જેમ ઉપર કર્યું હતું તે વિડીયોની સાથે સાથે આ વિડીયોને આપણે ઝૂમ આઉટ કરીશું. એટલે કે તેની નીચે પાણી જેવી પ્રતિમા હોય તેવું પણ દેખાશે જેવું દેખાડશે. ત્યારબાદ આ વિડીયોને આ રીતના યોગ્ય રીતે સેટ કરવાનું છે. સેટ થઈ ગયા બાદ બેક બટન ઉપર ક્લિક કરી મીડિયામાં જઈ આપણે સોંગ પસંદ કરીશું. તમે તમારી કોઈપણ જગ્યાએથી સોંગ તમે લઈ શકો છો અથવા તમે આ વિડીયોમાંથી પણ સોંગ લઈ શકો અથવા ઓડિયોમાં જઈ તમારે આ રીતે યોગ્ય રીતે પણ સોંગ આપી શકો. અત્યારે આપણે વિડીયોમાંથી સોંગ લઈશું. વિડીયોમાંથી આપણે સોંગ પસંદ કરીશું. આ રીતના વિડીયોમાંથી સોંગ પસંદ કરીશું. આપણે તમે જોજો વિડીયો અપલોડ થાય તેમાંથી કઈ રીતના આપણે સોંગ કાઢીશું તે આ વિડીયો હું તમને બતાવીશ. જો આપણે જ્યારે થોડુંક ફાઇલ ખોલવામાં થોડોક ટાઈમ લાગે છે ત્યાં લગી આપણે રૂવારીશું જોઈ લઈશું. આ રીતના જો થઈ ગયા બાદ આપણે 30 સેકન્ડનો વિડીયો પસંદ કરીશું. 30 સેકન્ડનો પસંદ થઈ ગયા બાદ તમે નીચે જઈ એક્સટર્નલ ઓડિયો પસંદ કરીશો તો એ વિડીયોમાંથી અવાજ તમે નીચેની સાઈડ કાઢી આ રીતના યોગ્ય રીતે સેટ કરી શકો. સેટ થઈ ગયા બાદ બેક બટન ઉપર ક્લિક કરીએ આ વિડીયોને આપણે ડિલીટ કરીશું. સાઈડમાં બટન ઉપર ડિલીટ કરી બટન ઉપર દબીશ. આ રીતના તમે જોઈ શકો વિડીયો બનાવી શકાય. આવો વિડીયો પસંદ થઈ ગયા બાદ આપણે અત્યારે એક વસ્તુ કહેવાની રહી ગઈ. લેયર બટન ઉપર ક્લિક કરી મીડિયા ઉપર ક્લિક કરી એક આપણે ડાઉનલોડ વિડીયોમાંથી તમે ડાઉનલોડ કરી શકો. આ કોઈ પણ યુટ્યુબમાંથી જે ડાઉનલોડ કરો તેમાં કોપીરાઇટ વગર ના ક્લેમ આવશે તે હું તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી. આ રીતના તમે ડાઉનલોડ કર્યા બાદ આ વિડીયોને યોગ્ય લેયર પસંદ કરી બિલ્ડિંગ બટન ઉપર ક્લિક કરી સ્ક્રીન બટન આપીશો. સ્ક્રીન ઉપર સ્ક્રીન ગયા બાદ બેક આવશું તેને યોગ્ય નીચેની તરફ રાખતા આ રીતના યોગ્ય લૂપ આવશે તમે જોઈ શકશો. આ પ્રકારનો વિડીયો તમે મારા વિડીયો યુટ્યુબ ચેનલમાંથી તમને યોગ્ય રીતે દરરોજ ને દરરોજ મળશે. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને આ સ્પેશિયલ તમે પણ આવા વિડીયો બનાવી એ તમારી યુટ્યુબ ચેનલમાં તમે અપલોડ કરી શકો છો. જય માતાજી. આ વિડીયોને જેમ જેમ બને એમ તેમ વધુ ને વધુ શેર કરજો. જય માતાજી.